हेलो दोस्तों, आज आपणे वडनगर अने नागरो विषे माहिती मेळवीशुं। प्रागैतिहासिक काळथी वडनगर ए आजूबाजूनो प्रदेश ए मानव वसवाटथी धमधमतो रह्यो छे। गुप्तो, मैत्रको, सोलंकी काळ तथा मौर्य साम्राज्यमां पण वडनगरनुं महत्व विशेष रह्युं छे। नागरो ए वडनगरना ઇતિહાસમાં પ્રવેશ્યા ત્યારબાદ એમનું યોગદાન વડનગરના વિકાસમાં ખૂબ જ રહ્યું છે। જ્યારે આપણે વડનગરનો ઇતિહાસ વિશેની વાત કરીએ તો નાગર જ્ઞાતિનો ઉલ્લેખ અનિવાર્યપણે કરવો પડે એવું યોગદાન એ વડનગરના વિકાસમાં નાગર જાતિનું રહ્યું છે। આજે તો વડનગરમાં નાગર જાતિના લોકોનું સંખ્યાબળ નહિવત રહ્યું છે, પરંતુ એક સમયે વડનગર એ નાગરોનું નગર ગણાતું હતું। નાગરો એ વડનગરમાં કેવી રીતે આવ્યા એની વાત કરીએ તો ઇતિહાસકારો મુજબ ઉત્તર પશ્ચિમ એશિયામાં ગ્રીસ, સિરિયા તથા મેસોડિયાના પ્રદેશમાંથી નાગરો એ ધીમે ધીમે અનુકૂળતા મુજબ પૂર્વ તરફ વસવાટ કરતા રહ્યા છે। ઈરાન અને ઇજિપ્તની અંદર નાગર નામનું એક નગર આવેલું છે। ઇઝરાયલ અને જોર્ડનની સરહદની વચ્ચે એક નાગરનું મેદાન આવેલું છે તથા અફઘાનિસ્તાનની અંદર હુમઝા અથવા તો નાગરખીલ નામનું એક મેદાન આવેલું છે। આમ નાગરો એ ઉત્તર પશ્ચિમ એશિયાથી ભારત તરફ આવતા જ્યાં જ્યાં અનુકૂળતા મળી ત્યાં ત્યાં પોતાનો વસવાટ કરતા રહ્યા છે। ભારતની વાત કરીએ તો તેઓ સૌપ્રથમ કાશ્મીર અને પંજાબ, ત્યાંથી સિંધ પ્રદેશમાં આવ્યા। સિંધ પ્રદેશમાં નાગરોએ નાગરકોટ અને અટક નામના બે નગરો વસાવ્યા। અટક એ હાટકનું અપભ્રંશ થઈને બનેલું નામ હોય એવું લાગે છે। ત્યારબાદ નાગરો સિંધ પ્રદેશમાંથી રાજસ્થાન, માળવા તથા ગુજરાતના આનંદ પ્રદેશ અને વડનગર પ્રદેશની અંદર વસવાટ કરવા માટે આવ્યા છે। નાગરો એ સિંધ પ્રદેશ બાદ રાજસ્થાનની અંદર નાગદા અને નાગોર નામના બે નગર વસાવ્યા હોવાનું જાણવા મળે છે। ત્યારબાદ તેઓ ઈસવીસન 144માં ગુપ્ત સેનાપતિ કનકસેનની સાથે જ વડનગર પ્રદેશમાં તે સમયના આનડપુરમાં આવ્યા હોવાનું જાણવા મળે છે। આમ નાગરો એ પહેલી બીજી સદીની અંદર જ વડનગરની અંદર આવ્યા હતા। કેટલાક ઇતિહાસકારોના મતે કે સિંધ પ્રદેશની અંદર નાગ લોકો સાથેના યુદ્ધમાં પરાજિત થઈ અને નાગરો એ વડનગર પ્રદેશમાં આવ્યા હતા, પરંતુ નાગ લોકોએ વડનગરમાં પણ તેમનો પીછો કર્યો અને તેમની સાથે યુદ્ધ કર્યું, પરંતુ નાગરોએ ગુપ્ત રાજાના સહયોગથી એ લોકોને હરાવ્યા અને વડનગરમાં વસવાટ કર્યો। નાગરો એ આ રીતે વડનગરમાં આવ્યા। ગુપ્ત શાસન દરમિયાન નાગરોનું નો એક આગેવાન હોય છે પ્રભાવ, કે જેના કારણે એ ગુપ્ત રાજાઓ એ વડનગર સાથે જોડાયેલા રહ્યા છે। ગુપ્ત શાસકો સાથે નાગરો અને તેમના આગેવાનોનું નજીકના સંબંધો રહ્યાનું જાણવા મળે છે। જ્યારે નાગરો નાગ લોકોથી હારતા હતા ત્યારે ગુપ્ત રાજાઓએ પ્રભાવ, કે જે નાગરોનો આગેવાન હતો, એને સહાય કરી અને નાગ લોકોને હરાવ્યા અને એ વિજયના કારણે નાગરોએ જે આનંદપુર હતું જૂનું નામ એનું બદલી અને આનંદપુર નામ વડનગરનું રાખ્યું, જે મૈત્રક કાળમાં બહુ પ્રસિદ્ધ નામ બન્યું। આમ ગુપ્ત શાસનની અંદર નાગરોનું એક મહત્વનું યોગદાન રહ્યું છે। ગુપ્તકાળની અંદર જ એક પ્રભાવ અથવા તો ભતૃયજ્ઞ અથવા તો એના પછીના કોઈ
નાગરે જુદા જુદા ખંડ લખ્યા છે. દાખલા તરીકે પ્રભાસ ખંડ, નાગરખંડ, રેવાખંડ તથા અર્બુદાખંડ, અને એ બધા ખંડોને ભેગા કરી અને છેલ્લે સ્કંદ પુરાણની રચના કરવામાં આવેલી છે. કેટલાક લોકો એવું પણ માને છે કે સ્કંદ પુરાણ એ ભગવાન કાર્તિકેયના નામ ઉપરથી બનેલું છે, પરંતુ નાગરો સાથેના ગુપ્તોના સંબંધોના કારણે અને સ્કંદ રાજા સ્કંદગુપ્તના નામ ઉપરથી સ્કંદ પુરાણની રચના થઈ હોવાનું જાણવા મળે છે. એ સિવાય પ્રભાસ કે જે ભતુ યજ્ઞના નામે ઓળખાતો હતો, એણે નાગરોના અંદર અંદરના વ્યવહારો માટે, ગૃહસ્થાશ્રમના વ્યવહારો માટે કાત્યાયન સૂત્ર ટીકા તથા પરસ્પર ગૃહ સૂત્ર ટીકા નામના બે ગ્રંથો લખ્યા છે, જે આજે પણ નાગરોમાં ખૂબ જ મહત્ત્વના ગ્રંથો ગણાય છે, કે જે એમના પરસ્પરના વ્યવહારોને દર્શિત કરે છે. આમ નાગરો એ ગુપ્તકાળની અંદર મહત્ત્વની રીતે યોગદાન આપ્યું હતું અને એમને વડનગરની અંદર ગુપ્તકાળની અંદર પોતાનો પગડંડો જમાવ્યો હતો. કેટલાક પુરાણો એ વાતનો પણ નિર્દેશ કરે છે કે નાગરોનું યુદ્ધ તે સમયે નાગદરાની અંદર રહેતા અષ્ટકુળના નાગો એવા વાસુકી તથા અન્ય નાગો સાથે થયું હતું. પણ પુરાણોની દ્રષ્ટિએ કદાચ એ યોગ્ય હોઈ શકે, પણ ખરેખર જોવા જઈએ તો એ સમયમાં ભરતપુર, બુંદેલખંડ તથા ગ્વાલિયર જેવા વિસ્તારોની અંદર સમુદ્રગુપ્તે નાગ લોકો, કે જે માનવ સ્વરૂપે હતા, એવા નાગ લોકોને હરાવી અને તેનું સામ્રાજ્ય બનાવ્યું હતું. એટલે એ સમયે નાગ એ માનવ રૂપે હશે અને તે લોકો માનવ જાતિ એ નાગ સ્વરૂપે હશે અને એને સમુદ્રગુપ્તે હરાવી હશે. આમ જે નાગરો સાથેનું યુદ્ધ છે એ ખરેખર નાગ જાતિ સાથેનું યુદ્ધ હશે. પણ પુરાણો એવો પણ નિર્દેશ કરે છે કે નાગદરાના જે નાગ હતા, અષ્ટકુળના નાગો, એમને માત આપવા માટે નાગરોએ હાટકેશ્વર મહાદેવનો તપ કર્યું અને પૂજાપાઠ કર્યો, જેથી હાટકેશ્વર મહાદેવ તેમને નગર મંત્ર આપ્યો, જે ન ગર એટલે કે ન ઝેર ના હોય એવો મંત્ર, અને એ મંત્રની મદદથી એમને નાગદરાના નાગ લોકોને વશ કર્યા. આમ બે વાતો આપણને જાણવા મળે છે. એ પછી મૈત્રક કાળની અંદર નાગરોની વાત કરીએ તો મૈત્રક કાળમાં નાગરોનું યોગદાન ખૂબ જ મોટું છે. વડનગરના વસાવનાર કનકસેનના વંશજ વિજયસેન, કે જે ભટ્ટારક તરીકે ઓળખાતો હતો, એને વલભી સામ્રાજ્ય, જેને મૈત્રક શાસન કહેવામાં આવે છે, એ વલભી સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અને જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રભાવ ખૂબ જ હતો ત્યારે એ સમયના રાજાઓ ગૃહસેન અને ધ્રુવસેને વડનગરના નાગર બ્રાહ્મણોને વલભીની અંદર વસાવ્યા હતા અને એ પ્રમાણે એ રીતે એ લોકોને ત્યાં આગળ વૈદક ધર્મનો પ્રચાર કરવા માટે બોલાવ્યા હતા. પરંતુ સમય જતાં ત્યાંની મૂળ પ્રજા એવા કાઠી તથા અન્ય લોકોના સંપર્કમાં આવતા નાગરો પણ સૂર્યપૂજા બાજુ વળ્યા, કારણ કે કાઠી અને અન્ય પ્રજા ત્યાંની સૌરાષ્ટ્રની એ સૂર્યપૂજક પ્રજા હતી, જેના કારણે નાગરો પણ સૂર્યપૂજા તરફ વળ્યા. અને છેલ્લે તો નાગરો જ્યારે મકર સંક્રાંતિના દિવસે એમના દીકરીના જ્યારે વિવાહ થવાના હોય છે ત્યારે એમને સૂર્ય સ્નાન કરાવે છે. આમ નાગરો પણ એ સમયે વલભીની અંદર રહેતા એ લોકો સૂર્યપૂજક બન્યા, જે શરૂઆતમાં એ લોકો વૈદક ધર્મમાં માનતા હતા, પરંતુ સમય જતાં તેઓ પૌરાણિક ધર્મ તરફ પણ વળ્યા હોવાનું લાગે છે. મૈત્રક શાસનમાં બીજી વાત કરીએ તો નાગરોનો મૈત્રકો એખાદ વલભીના શાસકો સાથે ખૂબ જ નજીકના સંબંધો હતા. જ્યારે ઈરાનના મહારાજા નૌશેરવાને વલભી પર આક્રમણ કર્યું ત્યારે મહારાજા ગૃહસેન, કે જે પોતે પણ નાગર હોવાનું જાણવા મળે છે, એમના સગર્ભા પત્ની પુષ્પાવતી એ વડનગરના કોઈ નાગરના ત્યાં રહ્યા હતા. એ હકીકત એ વાતનો નિર્દેશ કરે છે કે
મહારાજા ગૃહસેન પોતે પણ નાગરના પુત્ર હતા. આમ નાગરોનો બલ્બી સામ્રાજ્યના રાજાઓ સાથે ખૂબ જ નજીકના સંબંધો રહ્યા છે. જ્યારે બલ્બી સામ્રાજ્ય ઉપર સિંધા આરબ સુબાએ આક્રમણ કર્યું અને બલ્બી સામ્રાજ્યનો અંત આવ્યો ત્યારે બલ્બી અને એની આજુબાજુ રહેતા નાગરો એ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ફેલાઈ ગયા. જ્યારે વડનગર પણ એ સમય દરમિયાન જ વડનગરમાંથી પણ ઘણા બધા નાગરોએ સ્થળાંતર કર્યું. એનું કારણ એક એ પણ હતું કે વડનગર ખૂબ જ ધનવાન નગર ગણાવતું હતું અને એ ધનવાન નગર ગણાવવાના કારણે આક્રમકો એની ઉપર હુમલો કરશે એવો ડર નાગરોને હતો અને એના કારણે એ લોકોએ વડનગરમાંથી સ્થળાંતર કર્યું. સમય જતાં 12મી સદીમાં સોલંકી શાસનની અંદર જ્યારે સોલંકી શાસનની શરૂઆત થાય છે ત્યારે રા નવગણ તથા એ પછી રા જયમલે નાગરોને સૌરાષ્ટ્રમાં આવવા માટે આમંત્રણ આપે છે અને એ વખતે ઘણા બધા નાગર લોકો એ સોઠી સમવાયના 12 ગામો કે જે દાખલા તરીકે ઘોઘા, મહુવા, તળાજા, ઉના, પ્રભાસપાટણ, માંગળોર તથા વઢવાણ અને ધોળકા પોતાનો વસવાટ કરે છે. આમ નાગરોનું સ્થળાંતર વડનગરમાંથી વલભી સામ્રાજ્યના અંત સાથે ઘણી મોટી માત્રામાં થાય છે. જે થોડું ઘણું બાકી રહી ગયું હતું એ રા નવગણ અને રા જયમલના આમંત્રણને વશ થઈ અને નાગરો એ સૌરાષ્ટ્રના પ્રદેશમાં વસવાટ કરવા માટે વડનગર છોડી અને ગયા હતા. આમ આપણે નાગરોનો વડનગર સાથેનો મૈત્રકાળ સુધીનો નાતો જોયો. આગળે બીજા એપિસોડની અંદર આપણે નાગરોનો બીજા સામ્રાજ્યો સાથે કેવા સંબંધો હતા એના વિશેની માહિતી મેળવીશું. આભાર.